4.2 ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા કરે છે એને લગતા, તેના માટે અમુક એવું પ્રક્રિયા આપી છે, ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપી છે, એસિડ સાથેની પ્રક્રિયા આપી છે. તો પહેલું છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો આપણી આજુબાજુ છે હવા, એમાં મુખ્યત્વે નાઇટ્રોજન છે મોટાભાગે અને ઓક્સિજન વાયુ રહેલા. તો હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ધાતુ અને ધાતુના ઓક્સાઇડ બને. ઉદાહરણ લઈએ તો જે લોખંડ છે એ હવામાં પાણી અને ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનશે ધાતુનો. જે આપણે કહીએ છીએ લોખંડ, જે કાટ લાગે છે એ કાટ એ છે, અને એ લોખંડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે. લોખંડ વત્તા પાણી વત્તા ઓક્સિજન બની જશે લોખંડનો ઓક્સાઇડ, એને કહીએ છીએ કાટ. તમે લોખંડના કટાવવાની ઘટનાથી પરિચિત છો. જે પ્રક્રિયાથી કાટ બને છે તે પ્રક્રિયાને યાદ કરો. ધોરણ 7માં તમે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી છે. તો મેગ્નેશિયમ એક ધાતુ છે, એની પટ્ટી આવે, એને બર્નરથી ગરમ કરીએ જ્યોતમાં, પછી એ સળગવા લાગે, એટલે શું થાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. એટલે કે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એનો ઓક્સાઇડ બને છે. તમે શીખ્યા છો કે બંને પ્રક્રિયામાં ઓક્સાઇડ બને છે. લોખંડ અને મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની પ્રક્રિયાઓને નીચેના રાસાયણિક સમીકરણમાં પૂરી કરો. તો લોખંડ Fe, એની પ્રક્રિયા ઓક્સિજન O2 અને પાણી H2O સાથે થશે, તો બની જશે લોખંડ ઓક્સાઇડ. બરાબર, અહીંયા પૂરી કરવાનું લખ્યું છે એટલે આપણે લખી શકીએ લોખંડ ઓક્સાઇડ. એનું સૂત્ર છે Fe2O. બીજું છે મેગ્નેશિયમ Mg, એની પ્રક્રિયા થશે હવામાં ઓક્સિજન O2 સાથે, તો બની જશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. Mg બરાબર છે એના પછી હવે મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો. મેગ્નેશિયમની પટ્ટીના દહનથી મળતી રાખને પાણીમાં ઓગાળી તેની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે ચકાસો. તો મેગ્નેશિયમ ધાતુ છે, તો ધાતુ છે, તો ધાતુના ઓક્સાઇડ છે બેઝિક હોય છે. બરાબર છે, આપણે એસિડ હોય અને એની અને બેઝ, એસિડ અને બેઝ એકબીજાના વિરોધી છે, એમના ગુણધર્મો વિપરીત છે. બરાબર છે, તો મેગ્નેશિયમની પટ્ટી આપણે જ્યારે કોલસો સળગાવીએ તો એના પછી જે રાખ વધે છે એ રીતે મેગ્નેશિયમની પટ્ટી સળગાવીએ એના પછી જે રાખ રહેશે એ થશે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ Mg. એને આપણે પાણીમાં ઓગાળીએ તો બેઝ બની જાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ. બરાબર, શું દ્રાવણ એસિડિક છે કે બેઝિક, તો દ્રાવણ બેઝિક છે. આપણે કેવી રીતે નક્કી કરીશું, તો એક સૂત્ર છે એબુલા અને બેલાબુ. તો એક લિટમસ પત્ર આવે છે, એક વનસ્પતિમાંથી બને છે, વનસ્પતિના પત્તામાંથી. તો એ પત્ર કેવું એસિડ છે કે બેઝ એ ચેક કરવા માટે વપરાય છે. બરાબર, જો આપણે એને એસિડમાં ડૂબાડીએ બરાબર તો એનો ભૂરો રંગ હોય તો લાલ થઈ જાય. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ કરે અને બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું કરે. તો એબુલા અને બેલાબુ, બરાબર, સૂત્ર યાદ. તમે નોંધ્યું જ હશે કે લાલ લિટમસ ભૂરું થઈ જાય છે. જો લાલ લિટમસ ભૂરું થઈ જાય તો એટલે કે એ બેઝ છે. આ એ સાદું સૂત્ર છે, એ યાદ રાખો તો આવડી જાય તરત. બધા એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે અને બધા બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. મેગ્નેશિયમના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. બરાબર, ધાતુને અધાતુનો રાસાયણિક ગુણધર્મો પણ અલગ પડે છે. તો આ એક ગુણધર્મ છે, ધાતુની ના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક હોય છે, એમાંથી બેઝ બને છે અને અધાતુમાંથી એસિડ બને છે. અને પછી બીજી એક પ્રક્રિયા આપી છે સલ્ફ્યુરસ એસિડની.
तो सल्फर अधातु है बराबर, तो सल्फर नी अने ऑक्सीजन नी प्रक्रिया थी सल्फर एस वत्ता ऑक्सीजन ओ टू तेनाथी बनसे सल्फर डायोक्साइड एसओ टू। सल्फर अने ऑक्सीजन नी प्रक्रिया थी बनती निपजनु नाम सल्फर डायोक्साइड वायु छे। तो आ सल्फर लीधो ऑक्सीजन लीधो तो बनी जशे सल्फर डायोक्साइड। ज्यारे सल्फर डायोक्साइड ने पानी में ओगाड़वामां आवे त्यारे सल्फ्यूरस एसिड बने छे। तो आपणे जे पानी छे एमां वायुने ओगाड़िए तो सल्फर डायोक्साइड एसओ टू वत्ता पानी एच टू बनी जशे एच टू एसओ थ्री सल्फ्यूरस एसिड। तेनी प्रक्रिया नीचे मुजब दर्शाई शकाय। दरेक एसिड एबुला सूत्र याद करी लईए, भूरा लिटमस पेपर ने लाल बनावे। तो सल्फ्यूरस एसिड भूरा लिटमस ने लाल बनावे छे। सामान्य रीते अधातुना ऑक्साइडनी प्रकृति एसिडिक होय छे, એટલે કે અધાતુના ઓક્સાઇડમાંથી એને પાણીમાં ઓગાળીએ તો એસિડ બને અને એસિડિક હોય છે। ધોરણ સાતમાં તમે પ્રયોગશાળામાં જોયેલા કેટલાક એસિડ અને બેઝના નામ જણાવો, તેમના નામ કોષ્ટકમાં લખો। તેમાંથી ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવતી હોય તેવી ધાતુ અને અધાતુને ઓળખો। તો અમુક આપણે એસિડના નામ લઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3, આ બધા એસિડ છે। પછી આપણે બેઝ લઈએ તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો આ બધા બેઝ છે। તો આ થઈ ગઈ ઓક્સિજન સાથેની પ્રક્રિયા, હવે છે પાણી સાથેની પ્રક્રિયા। તો ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે। તો ધાતુ તરીકે એક ઉદાહરણ આપ્યું છે સોડિયમ। તો સોડિયમ ધાતુ છે એ ખૂબ જ જલદ હોય છે, એ પાણી સાથે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે અને તરત જ એમાંથી સોડિયમ ઓક્સાઇડ બની જાય છે બરાબર। પણ બીજી ધાતુ લઈએ લોખંડ, તો લોખંડ આપણે જોઈએ તો લોખંડને કાટ લાગતા અમુક સમય લાગે છે, સોડિયમની પ્રક્રિયા પાણી સાથે તો એકદમ સેકન્ડોમાં જ થઈ જાય, લોખંડ છે એને કાટ લાગતા ઘણો સમય લાગે છે। આપણે જોઈએ તો 2-4 મહિના તો લાગી જાય છે વરસાદની ઋતુમાં, ત્યારે થોડો થોડો કાટ લાગે છે। લોખંડની પાણી સાથેની પ્રક્રિયા ધીમી છે, સોડિયમ પણ ધાતુ છે લોખંડ પણ ધાતુ છે, પણ સોડિયમ ઝડપથી પ્રક્રિયા કરે છે અને લોખંડ ધીમી। તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જલદ પ્રતિક્રિયા આપે છે, બીજી ધાતુ આટલી જલદ પ્રતિક્રિયા આપતી નથી। ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે। સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, તેઓ હવામાં વધુ સક્રિય હોય છે, એટલે કે ધાતુ જલ્દી પ્રક્રિયા કરે છે પાણી સાથે અને અધાતુઓની થતી નથી। આવી અધાતુઓનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે। તો અધાતુ છે એને હવા સાથે જલ્દી પ્રક્રિયા કરે છે, હવામાં જે રહેલા વાયુ છે બરાબર, તો જો એનો હવા સાથે સંપર્ક ના રાખીએ બરાબર તો અધાતુનો અધાતુ એમની એમ જ રહે, સંગ્રહ રહે, એના ઓક્સાઇડ બને નહીં બરાબર। એટલે શું કરવામાં આવે છે, અધાતુને આપણે પાણી લેવામાં આવે છે અને એની અંદર ડૂબાડીને સંગ્રહ કરવામાં આવે છે, એટલે આ જે અધાતુ છે એ હવામાંના ઓક્સિજન સાથે સંપર્કમાં નહીં રહે, એટલે પ્રક્રિયા કરશે નહીં અને એમને એમ રહેશે। જેવી રીતે લોખંડને કાટ લાગી જાય છે બરાબર, તેવી રીતે અધાતુને કોઈ પ્રક્રિયા થશે નહીં, એમને એમ જ રહેશે। આપણે લોખંડ ઉપર કલર કરી દઈએ કે પોલિશ કરી દઈએ તો લાંબા લાંબા સમય સુધી કંઈ થાય નહીં, એ જ રીતે અધાતુનો આ રીતે સંગ્રહ કરે છે। એક ઉદાહરણ આપ્યું છે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય ધાતુ છે, તો ફોસ્ફરસ છે એક પાવડર આવે છે એનો, એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે, એટલે એને હવામાં ખુલ્લું પણ ના રાખી શકાય, એને ગરમ તો કરવાનું જ નહીં આગ લાગવા માટે, એમનેમ ખાલી ખુલ્લું રાખીએ તો પણ આગ પકડી લે, એટલે હવામાંનો ઓક્સિજન સાથેનો સંપર્ક ના થાય એના માટે એને પાણીમાં સંગ્રહ કરવામાં આ રીતે
ફોસ્ફરસનો હવાના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. એના પછી છે એસિડ સાથેની પ્રક્રિયા. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયા કેવી હોય છે. ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયામાં શું કોઈ તફાવત છે? શું કેટલાક કિસ્સાઓમાં પોપ અવાજ જ્યારે ટેસ્ટ્યુબના મુખ નજીક સરકતી દિવાસળની સળી લાવવામાં આવે છે ત્યારે થઈ શકે છે? બરાબર છે. તો જ્યારે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એક નિપજ હોય છે અને બીજો હાઇડ્રોજન વાયુ. તો એની નજીક આપણે દિવાસીન સળી લાવીએ તો અવાજ આવે. અધાતુ છે એની પ્રક્રિયા થતી નથી સામાન્ય રીતે એસિડ સાથે, બરાબર છે. ખાલી ધાતુ જ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે. પોપ અવાજ સાથે એટલે કે પરપોટા સાથે થાય છે, બરાબર. આ રીતે એક બીકર હોય છે ઊંધું, તો નીચે પ્રક્રિયા થાય એમાં અને એના પરપોટા ઉપર આવે. તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી. તો એક ધાતુ લીધી તો તાંબુ, જેને આપણે કોપર કહી શકીએ, એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નથી પ્રતિક્રિયા કરતું, પરંતુ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે. એટલે એવું જરૂરી નથી કે દરેક ધાતુ દરેક એસિડ સાથે પ્રક્રિયા કરે, અમુક એસિડ સાથે ન પણ કરે. અને પછી છે બેઝ સાથેની પ્રક્રિયા. આ ધાણી ફૂટ્યા જેવો અવાજ શું સૂચવે છે? આગળની જેમ જ પોપ સાઉન્ડે હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. એક ઉદાહરણ આપ્યું છે, ધાતુ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે કે બેઝ છે, એની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ છે, એટલે કે આમ ગૂંચવાળા ભરેલી છે. ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ છે.